ભારતીય જનતા પાર્ટીને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ચિત્તપુર વિધાનસભાના ઉમેદવાર મણિકાંત રાઠોડે દેશના બંધારણની કોઈ જાતની પરવા કર્યા વગર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી અને તેમના પૂરા પરિવારને ખુલ્લે જાહેર સભામાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેની સામે આઈપીસીની કલમો મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખશ્રી અને દરેક ગુજરાતના જિલ્લા જિલ્લા મથકોએ અને પોલીસ મથકોએ લેખિત જે રજૂઆત કરવાની છે એ માટે થઈને આજે અમે રાજકોટમાં પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ આજનો આવેદન ફરિયાદ છે જ્યારે ચૂંટણી આવે એટલે દંગા કેવી રીતના કરાવવા નાઈ જૈતના વેર કેવી રીતે કરાવવા એ જે પોલિસીથી આ ભારતીય જનતા પક્ષ ચાલી રહ્યો છે એના એક્ઝામ્પલ અત્યારે નવું આવ્યું કર્ણાટકમાં ચિતપુર બેઠકમાં મણિકાંત રાઠોડ જે ભાજપાના ઉમેદવાર છે સરા જાહેર રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેજીને પરિવાર સાથે મારી નાખવાની ધમકી આપવામાં આવે એનો મતલબ એ થયો કે હવે અમને સ્વીકારી લ્યો અમે જ ધર્મ છી અમે જ સત્તા છી એવી એક છેલ્લી જેને કહેવાય ને કે ભારતીય સંસ્કૃતિને ના છાજે એ લેવલે એનું ભાષાનું લેવલ ગયું છે એટલે એમના એક પ્રતિનારૂપ ધરણાની રૂએ અથવા તો ફરિયાદની રૂએ અમે પોલીસ કમિશનર સાહેબને જે એવું આવેદન દેવામાં આવે છે કે એમની અસરથી જે આ ધર્મના નામે જ્ઞાતિના નામે ખડકેજી દલિત છે પણ એટ્રોસિટીની વાત ત્યાં નથી થતી પણ વાત એ છે કે એનું અહીં પણ પરિણામ પોતાના મતમાં પરિવર્તિત થાય